સાહેબ એ સાચું કહ્યું કે મહિલાને, કારણ કે આજ સુધી મહિલાઓને દબાઈને રખાય છે, બરોબર. તમારે પતિદેવ સામે વાત નહીં કરવાની, ઘરેલું હિંસા એટલે અમે પેલી બિચારી ગભરાઈને રહેતી હોય એ તો બધાને ખબર જ છે, બધા ભાઈઓ બેઠા છે ખબર જ છે કે કઈ રીતે મહિલાઓ પતિ સામે ખુલી શકે, કઈ બી બોલે એ તને ખબર નહીં પડે ચૂપ બેસ. હવે એ કઈ બેનને હિંમત આવે સાહેબ પતિ જોડે વાત કરવા? અત્યારે તો એક નાનું કઈ આજે અઠાણું કયું બનાવે, અઠાણું કયું ખાસ હોય, શાક કયું બનાવે એ બધું પૂછીને કરતી હોય તો એ આવું કહેવાની હતી? બીજી વાત, તમે અગર આજ પર્ટિક્યુલર કેસની વાત કરતા હો, આપણે વિડીયો સાહેબે બતાવ્યા નથી, જેની પાસે આવ્યા હોય જોઈ લેશે કે આ બેનને, જેટલું આપણું જજમેન્ટ છે કે આ બેન જોડે શું કહેવાય, જબરજસ્તી નહોતી થઈ પણ મજબૂરીમાં કરાતું હતું. જબરજસ્તીમાં તો પેલી બૂમ પાડે બચાવ બચાવ કરે, પણ જયારે મજબૂરીમાં, એક મિનિટ સાહેબ, જયારે મજબૂરીમાં બ્લેકમેલ કરતો હોય ત્યારે એ બિચારી લાચાર બેઠી હોય ને પેલો મંડી પડે પ્રોગ્રામ કરવા. એટલે મારે કેવું છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ સાહેબ કે આ બધી ચીજોમાં હવે બહેનો બોલે ને આપણે, એટલે ફેમિલી મેમ્બરોએ, ફેમિલી મેમ્બરોએ હિંમત હલાવવી પડશે, ના તો જિંદગી પર નહીં બોલી શકે. નહીં નહીં, હું એ જ કહું છું કે આપણે